નેજા હેઠળ આજરોજ હળવદ તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં મામલદાર કચેરી આવી અને તેમને વીમા કંપની તરફથી જે નિયત સમય મર્યાદામાં રજૂઆત નથી એવી નોટિસો આપેલ છે એ નોટિસોની નકલ રજૂ કરવા આવેલ છે એ અને ના જે અગ્રણીઓએ જે રજૂઆત કરી તે મુજબ વીમા કંપની તરફથી સરકારના અધિકારીઓને ખોટા પાડવાની જે રજૂઆત છે એ બાબતે તાત્કાલિક કાર્યવાહી થવા એમની માગણી હતા આ બાબતે જે રજૂ થયેલ નોટિસો અને આવેદનપત્ર અમે સરકારશ્રીમાં તાત્કાલિક મોકલી આપીશું અને ખેડૂતોના પ્રશ્ન અંગે સરકારશ્રીનું જે હકારાત્મક વલણ છે એ મુજબ જે વીમા કંપનીની કોઈ જે ક્ષતિ હશે એ બાબતે અમને ઉપલા અધિકારીઓને ધ્યાન દોરીશું. ઓક્ટોબર નવેમ્બર મહિનામાં અતિવૃષ્ટિના કારણે જે સરકારે જાહેર કરેલ કે 72 કલાકની અંદર ખેડૂતોએ અરજી કરવાની, તો તમામ ખેડૂતોએ 72 કલાકની સમયમર્યાદામાં જ અરજી કરી હતી. જ્યારે વીમા કંપનીઓ એવું કહે છે કે 72 કલાકની સમયમર્યાદા નિયત સમયમર્યાદામાં કરેલ નથી, તો નિયત સમયમર્યાદા બહાર એક પણ મિનિટ સરકાર અથવા વીમા કંપનીના પ્રતિનિધિ એક પણ મિનિટ વધારે થાય 72 કલાક ઉપર એટલે અરજી સ્વીકારતા નહોતા. પહેલો મુદ્દો એ, હળવદ તાલુકાના 27,000 ખેડૂતોએ અરજી કરી સ્વીકારી, સ્વીકાર્યા પછી જે એમને રેન્ડમલી સર્વે કર્યા, જે પ્રતિ ખેડૂત દીઠ સર્વે કરવાના હતા એ 27,000 અરજી થઈ એટલે એમને રેન્ડમલી સર્વે કર્યા. રેન્ડમલી સર્વે કર્યા એટલે 90%, 80%, 95% વીમો આપવા પાત્ર થતો હતો અને એના કારણે એમને જે સર્વે કર્યા ને સર્વે કર્યા ત્યારે ઓનલાઈન કર્યા ત્યારે 90-95% આવ્યું નુકસાન. તો એમને 27,000 ખેડૂતના 450 કરોડનો વીમો છે, તો 450 કરોડ રૂપિયાનો ખેડૂતનો વીમો છે એટલે 90% લેખે એમને 400 કરોડ રૂપિયા આપવાના થતા હતા. એના કારણે એમને 400 કરોડ ન આપવા પડે એના કારણે આ સરકાર સાથે અને વીમા કંપનીવાળાએ ભેગા મળી અને જે આ ગોલમાલ કરી અને ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. અંદર પાક નુકસાનીની અરજીઓ જમા કરાવી હતી એના આધારે રેન્ડમલી સર્વે કર્યું હતું અને તેમ છતાંય વીમા કંપનીએ ખેડૂતોને એવો જવાબ આપ્યો કે તમારી અરજી નિયત સમય મર્યાદામાં મળેલ નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે જો અરજીઓ નિયત સમય મર્યાદામાં મળી ન હોય તો સર્વે કરવા કેવી રીતે આવ્યા? અને બીજી વાત એ છે કે નિયત સમય મર્યાદામાં અરજી અમે સરકારને આપી હતી અને વીમા કંપની એમ કહે છે કે સરકારે નિયત સમય મર્યાદામાં અરજી પહોંચાડી નથી, એટલે આ માત્ર ખેડૂતોનું અપમાન નહીં, આ યુનિવર્સલ સોંપો છે, ગુજરાત સરકારનું અપમાન કરે છે. અને તેમ છતાંય સરકાર મૌન છે, ચૂપ છે, એનો અર્થ ડાયરેક્ટ સીધો એવો થાય કે સરકારમાં ઉપર બેઠેલા મંત્રી, સંત્રી, અધિકારીઓ કે પદાધિકારીઓએ ક્યાંક ને ક્યાંક પાછલા બારણેથી બહુ મોટો ફાળો લઈ લીધો છે, મોટા હપ્તા લઈ લીધા છે. એટલે ખોટું વીમા કંપની બોલે છે, સરકારને ખોટી કહે છે, તેમ છતાંય બધું સહન કરવા તૈયાર છે પણ વીમા કંપની સામે હરફ સુધા ઉચ્ચારવા તૈયાર નથી, વીમા કંપની સામે એક્શન લેવા તૈયાર નથી. આમાં ક્યાંક ને ક્યાંક સરકારની પાછલા બારણેથી ભાગીદારી હોય એવું લાગે છે.